આજે છૂટાછવાયા બનાવોને બાદ કરતા કારણ કે અગાઉ આપણે જ્યારે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે ઘણા બધા પત્રકાર મિત્રોએ અમના પ્રશ્ન પૂછ્યા હતા કે ચૂંટણી દરમિયાન સંઘર્ષ થશે એક વર્ગ બીજા વર્ગ સાથે ઘર્ષણમાં ઉતરશે ગુજરાતની શાંતિ ડોળાશે પણ એવું કંઈ બન્યું નથી એટલે સમગ્ર ગુજરાતની પ્રજા ને આના માટે આપણે જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં કારણ કે હું પણ આજે બધા ગામોડાની મુલાકાતે હતો મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું તો એસી ટકા ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું આપના માધ્યમથી કહેવા માગું છું કે મેં મીડિયામાં એવા પ્રથ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નિરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત આ બાબતે બે મુદ્દાઓ છે એક જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નિરસતા બે હજાર ઓગણીસમાં નહોતી એટલે નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત એટલે જેટલું નીચું મતદાન થયું છે પહેલી વખતે બે હજાર ઓગણીસમાં અડસઠ ટકા હતું અત્યારે સાઠ ટકા આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા એ પ્રમાણે જોઈએ તો સાત બેઠકો એવી છે અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી એ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા એના કારણે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે એ સિવાય ચાર બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે કારણ કે તમે જોશો તમે મીડિયાના મિત્રો જાણો છો કે ક્ષત્રિય સમાજના પાર્ટ ટુ આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન પાંચ લાખની લીડની વાત કરી નથી પાંચ લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા પાંચ લાખ શબ્દ જ એ લોકો ભૂલી ગયા કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ પાંચ લાખથી વધારે લીડ પાંચ લાખથી ઓછી થશે વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી એટલે આ તબક્કે હું પત્રકાર મિત્રોનો અમને સહયોગ આપનારા તમામ સમાજોનો રાજપૂત સમાજ ભવન ગોતા એના પ્રમુખ શ્રી યસવંતસિંહજી અને તમામ ટ્રસ્ટી મંડળ અને જ્યાં જ્યાં અમારા ભવનો હતા ત્યાં અમે આ અસ્મિતા આંદોલન માટે જે માઇક્રો પ્લાન ઘડ્યો હતો અને જ્યાં જ્યાં સમાજ ભવનોમાં અમને આ મદદ મળી કારણ કે સમાજ ભવનનું તો છેવટે સમાજની અસ્મિતા માટે હોય છે સમાજ માટે હોય છે એ તમામ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના ભવનોના ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું એટલે ઓવરઓલ કહી શકું કે કોઈ ઘર્ષણ ના થયું પહેલાં જ દિવસથી અમે કહ્યું હતું નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડી અમારી આટલી બધી રેલીઓ થઈ જાહેર સમારંભો થયા રતન પરથી શરૂ કરીને છેક ખેડા સુધી ક્યાંય પણ પ્રજાને તકલીફ પડે એવું અમે કર્યું નથી તેમ છતાં અમારી કોઈ રેલીથી સભાથી મહાસંમેલનથી ગુજરાતની પ્રજાને નાગરિકોને તકલીફ પડી હોય તો હું સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું સાત બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છે એક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે હું મારી વાત કરું તો મારા ગામમાં બે હજાર ઓગણીસમાં સરેરાશ ચોત્રીસ ટકા મતદાન થયું એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા પાંચ વાગે ત્યારે પચાસ ટકા થઈ ગયું હતું અને હું દસ વાગે પહોંચ્યો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું ક્ષત્રિય સમાજની વાત કરું એવી સ્થિતિ રાજકોટ એવી સ્થિતિ જામનગર એવી સ્થિતિ ભાવનગર એવી સ્થિતિ સુરેન્દ્રનગર એવી સ્થિતિ કચ્છ જૂનાગઢ ટૂંકમાં ક્ષત્રિયોનો જ્યાં પ્રભાવ હતો પાટણ આણંદ હોય સાબરકાંઠા હોય મહેસાણા હોય આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું છે અને સામાન્ય પ્રજા એટલે કે ગુજરાતના નાગરિકોએ નિરસતાથી મતદાન કર્યું છે કારણ કે એમને ક્યાંય એવું લાગ્યું નહીં કે આપણે મતદાન કરવા જઈએ ઉત્સાહથી અને અમે ઉત્સાહથી મતદાન કર્યું કેમ કે અમારી અસ્મિતાનો સવાલ હતો અને આને આપણે કોઈ હાર જીતના સ્વરૂપે અમે જોતા નથી અમે તો ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે પણ અસ્મિતાની વાત હતી એટલે વિજય પરાજય કરતાં સમાજ આખો એક થયો સિસ્ટમમાં રહ્યો સંયમમાં રહ્યો અને ગુજરાતની પ્રજાને કોઈ તકલીફ ના પડી અને બધાએ હાઇશકારો અનુભવ્યો કારણ કે અમે સરકારને પણ જ્યારે વડાપ્રધાનશ્રી આવ્યા ત્યારે સહયોગ આપ્યો હતો ક્યાંય કોઈ વિરોધ કર્યો નહોતો એટલે અમે અમારી ગરિમા પૂર્ણ રીતે બતાવી છે એટલે અમને એ બાબતનો સંતોષ છે અને ચાર તારીખે ચાર જૂને કારણ કે અમને એવી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે ઊંચું મતદાન કર્યું છે એટલે હું તો એવું કહું છું હું તો તમને સાત બેઠકોની વાત કરું છું પણ એ ફિગર કદાચ સાત દસ અને બાર સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે